साबरकांठा जिल्लाना ईडर शहेरना राणी तलाव पासे आवेला पावापुरी जैन मंदिरना बे मुनिओनी कामलीलानो वीडियो सोशियल मीडिया में वायरल थता जैन समाज में घेरा प्रत्याघातो पड्या छे। साबरकांठा जिल्लाना ईडर शहेरना राणी तलाव पासे आवेला प्रसिद्ध पावापुरी धाम विवादों में सपड़ायुं छे। जैन मंदिर में रहता बे जैन मुनिना महिला साथे कामलीला करता वीडियो वायरल थया छे। बन्ने जैन मुनिओ अंगे मंदिरना ट्रस्टीओ ने फरियादो मळी हती। खुद महिला अने तेना पतिए ट्रस्टीओ समक्ष बन्ने मुनिओनी काळी करकटो वर्णवी हती। ट्रस्टीओए आक्षेपोना घेरामां आवेला राजा साहेब राजतिलक सागरजी तथा महाराज साहेब कल्याण सागरजी ने बोलावी पूछपरछ करी हती, पण बन्नेए तेमना पर लागेला आक्षेपोने नकारी काढ्या हता। बन्ने जैन मुनिओए तेमना कर्तृत्व चालू राखता तेमने ठपको आपवामां आव्यो हतो। जैन मुनिओए ट्रस्टी डॉक्टर आसिफ दोषी तथा अन्य लोकोनी जानथी मारी नाखवानी धमकी आपी हती। गत फेब्रुआरी मासथी चाली आवती आ घटनाने लईने मामलो अवारनवार पोलीस मथके पहोंचतो हतो अने पोलीस पण अखाई मामले फरियाद नोंधवा माटे योग्य पुरावाઓ શોધતી રહેતી હતી, પરંતુ પોલીસે પણ ઢીલાશ દાખવતા રાજ્યના ગૃહ પ્રધાન સમક્ષ પહોંચ્યો છે આ મામલો। ઘટના અંગે વિડિયો અને ફોટા હોવાને લઈને સમાજને બદનામ કરતા બંને સાધુ મહારાજ સામે ફરિયાદ દાખલ કરી તપાસ કરવાની માંગ કરાઈ હતી। આખરે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો છૂટતા જ પોલીસે બંને સાધુઓને નજરકેદ કરી દઈને ફરિયાદ નોંધી છે। હાલ તો સમાજમાં સાધુઓને માન અને સન્માનની નજરથી જોવામાં આવે છે, ત્યારે ઈડરમાંથી પ્રકાશમાં આવેલી આ ઘટનાથી લોકોનું માથું શરમથી ઝૂકી ગયું છે। વાયરલ થયેલા વિડિયોમાં દેખાઈ રહેલી મહિલાને મંત્ર વિદ્યા દ્વારા પરેશાન કરી મૂકવાની અને ખતમ કરી દેવા જેવી ધમકીઓ વડે વશમાં કરી જૈન સાધુઓએ દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો કરાયા છે। પોલીસ દ્વારા હવે જો કે મહિલાની સાથે કરાયેલા દુષ્કર્મની તપાસ કરાશે કે કેમ તે વાતનો સવાલ હાલ તો સમાજમાં પણ સર્જી રહ્યો છે, કારણ કે પોલીસે ફરિયાદ અને તેની શરૂઆત ધાકધમકીની ઘટનાને લઈને કરી છે। સમાજમાં સાધુના વિષમાં રહેલા આવા કુકર્મીઓને દૂર કરવામાં આવે તે પણ હવે જરૂરી બન્યું છે। કહેવું છે કે કોઈ પણ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય કે કોઈ પણ ધર્મ હોય, જૈન ધર્મમાં એટલે જૈન ધર્મ પણ હિન્દુ ધર્મનો એક ભાગ છે, એની અંદર ક્યારે બી સાધુ પ્રત્યેની જે લોકોની જે નિષ્ઠા છે ને જોડાય છે એ એનો આદરભાવ અલગ પ્રકારનો હોય છે। પણ જ્યારે સમાજની અંદર ક્યારેક આ પ્રકારના જે કહેવાતા સંતો હોય છે એ એવું કૃત્યો કરતા હોય છે જેનાથી આખો સમાજ નિંદનીય થઈ જતો હોય છે ઘણીવાર, અને સમાજની એક અવહેલના પણ થતી હોય છે। પર્ટિક્યુલરલી અમારા આ કેસની અંદર પાવાપુરી જન્મની તીર્થની અંદર આ અમારા મહારાજ સાહેબોએ એવી પવિત્ર જગ્યાએ એટલું ખરાબ રીતના એમને દુષ્કૃત્યો કર્યા છે કે જેની અમારી પાસે વિડીયો ફોટોગ્રાફ્સ ને બધી એવિડન્સ આવી, જ્યારે અમારા ટ્રસ્ટીઓના હાથમાં આવી ત્યારે અમે વીઆર સરપ્રાઇઝ્ડ, અમને એમ આશ્ચર્ય થયું કે કેટલા લેવલ સુધી અમને આ માનસિકતા ડાઉન થઈ ગઈ છે। અમને છેલ્લા કેટલાક સમયથી મૌખિક ફરિયાદો તો મળતી જ હતી, પરંતુ અમે એને વાસ્યમાં ઘણી વખત મહારાજ સાહેબો સાથે વાત કરી, એમને અમે બહુ સ્પષ્ટતા કરતા, પણ જ્યારે આ જોયું અમે એમને રજૂઆત કરી કે ભાઈ આ સાધુ તરીકેનું આપણું આ નૈતિક જે અધપતન થયેલું છે, આપ સાધુ તરીકે રહેવા લાયક નથી, આપે સંસારની અંદર પાછા જતા રહો એ બહુ છે, અને તો જ સમાજની, કારણ કે આ તો આજે જે આ પીડિત વ્યક્તિ છે આવી અનેક વ્યક્તિઓના ભૂતકાળમાં અમે સાંભળેલું છે, અને કદાચ આ રીતના જો ચાલુ રહે આ રીતના બેફામ તો હજી આવનારી સમયની અંદર તમે ઘણી બધી આ રીતના લોકોનું શોષણ કરી દુષ્કૃત્યો કરી સમાજની અંદર એક શાસનને બિલકુલ નીચું જોવા પણ કરાવી શકશો, માટે અમારી આપ સૌને એક આ FIR દ્વારા એક નમ્ર વિનંતી છે કે સમાજ પ્રશાસન અને તમામે કોઈ પણ જાતના પર્સનલાઇઝ લીધા વગર, કોઈ પણ જાતની એની અંદર પર્સનલ ઇન્ટેન્શન લીધા વગર, ફક્ત એક મત થઈ અને આવા જે તત્વો હોય એમને દૂર કરી અને સમાજને ચોખ્ખો રાખવામાં મદદરૂપ થાય એવી અભ્યર્થના સાથે જોઉં છું। શું નામ છે બંનેના? આચાર્ય શ્રી કલ્યાણ સાગર મહારાજ સાહેબ અને આચાર્ય શ્રી રાજ તિલક મહારાજ સાહેબ। કેટલા વર્ષથી હતા, કેટલા સમયથી અહીંયા હતા? એ આમ તો છેલ્લા 20 વર્ષથી છે, અને વચ્ચે એ લોકો વિહાર કરીને આવતા જતા રહેતા હોય છે। હું છેલ્લા 12 વર્ષથી અહીંયા ટ્રસ્ટી છું। કેટલી મહિલાઓ ભોગ બની છે? જો ઓફિશિયલી તો આપણે જે તમને અત્યારે વિડીયોમાં જે મહિલાનું જે છે એ હું તમને કહી શકું, પણ મૌખિક ફરિયાદો પ્રમાણે કમસે કમ 100 ઉપરની મહિલાઓ કમસે કમ કહું છું કે જેનો ભોગ બની હશે, અને એ પણ આ પવિત્ર સ્થળમાં, અને એમણે જ્યાં જ્યાં વિહાર કરીને જ્યાં કર્યા છે એ પણ એમના ઘણા બધા એવિડન્સો બધી જગ્યાએ છે। સમગ્ર મામલો બહાર કઈ રીતે આવ્યો? સમગ્ર મામલો બહાર આવ્યો એ જ્યારે આ મહિલા સાથે જ્યારે એમણે દુષ્કૃત્ય કર્યું ત્યારે મહિલાના પતિ દ્વારા જ એમને સાથે જે 2-3 દિવસ પહેલાં દુષ્કૃત્ય થયો છે, પણ એમના પતિ દ્વારા જ અમારા ટ્રસ્ટીઓમાં હું અને ડૉક્ટર નિકુંજભાઈ વોરા પર ફોન આવ્યો કે આપ આવો અને આ વસ્તુ અમારે તમને કંઈક કહેવું છે। અમે ગયા, એમણે અમારે આગળ પહેલાં રજૂઆત કરી
પછી આ એમને વિડીયો અને ફોટોગ્રાફ્સ બધું બતાવ્યો. અમને અમે ખૂબ જ એકદમ હતપ્રભ થઈ ગયા. ઇમિડિયેટલી અમે મારા સાહેબ પાસે ગયા કે આ શું કૃત્ય છે. મારા સાહેબને એવું કહેતું કહેવું હતું કે ભાઈ આ તો અમે અમે કોઈ રેપ કર્યો નથી, અમે તો એમની ઈચ્છાથી આ અમે કૃત્ય કર્યું છે, આ કોઈ રેપ નથી પણ આ ઈચ્છાથી થયેલું છે. ઈચ્છાથી મેં કહ્યું કે આપણા જૈન શાસનની અંદર નહીં પણ કોઈ પણ શાસનમાં કોઈ પણ સાધુને કોઈ પણ જાતનો વ્યભિચાર કરવાની કોઈ હતી જ નથી. આપે રેપ અમે એમ નથી કહેતા કે તમે શું કર્યું, પણ તમે આ દુષ્કૃત્ય આ પવિત્ર સ્થળની અંદર અને એ બી સાધના રૂમની અંદર જે કર્યું છે એ અતિશય હીન કાર્ય છે અને આને અમે અમે સમાજના લેવલે ઉપર લઈ જઈશું. માટે અમારી આપને નમ્ર વિનંતી છે કે આપને આ આ રીતે જો કરવું હોય તો સંસાર જીવનમાં પાછા ચાલ્યા જાઓ.